દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જિલ્લામાં સૌથી વધારે ધમધમતું આરોગ્ય કેન્દ્ર છે. તેમાં 3 મેડિકલ ઓફિસર ફરજ બજાવે છે, જેના પૈકી 2 મેડિકલ ઓફિસર ઘણા સમયથી આવતા જ નથી. તેમ છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ તકેદારીના પગલાં પણ ભરવામાં આવતા નથી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જિલ્લાના 4 તાલુકામાંથી સૌથી વધારે દર્દીઓથી ધમધમી રહ્યું છે. ત્યારે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક માસમાં 150 જેટલી ડિલિવરી તેમજ ઓપીડી અને ઇન્ડોર દર્દીઓની સંખ્યા પણ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે. અને આ સરકારી દવાખાનું દહેગામ તાલુકામાં આશીર્વાદ સમાન ગણવામાં આવે છે અને આ દવાખાનામાં સેવાઓ આપતા કર્મચારીઓ સારી સેવા આપે છે. પરંતુ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 3 જેટલા મેડિકલ ઓફિસર સેવા બજાવે છે, જે પૈકી 2 મેડિકલ ઓફિસર છેલ્લા કેટલાય વર્ષથી ફરજ પર આવતા નથી અને 1 મેડિકલ ઓફિસર છેલ્લા 3 વર્ષથી ફરજ પર આવતા નથી અને બીજા મેડિકલ ઓફિસર 1.5 વર્ષથી ફરજ પર આવતા નથી. પરિણામે દહેગામ તાલુકાના દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આ જગ્યા રોકી રહેલા 2 મેડિકલ ઓફિસરની બદલી કરી જગ્યા ખાલી કરવામાં આવે તો તેમની જગ્યા ઉપર નવા ડોક્ટરો ફરજ પર આવી શકે અને આ સામૂહિક આરોગ્ય કેન્દ્રની હાલત ઉગારી શકાય. અને આ આરોગ્ય કેન્દ્રમાં અવારનવાર ડેપ્યુટેશન ડોક્ટર ગાંધીનગર જિલ્લાના બીજા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી બોલાવવામાં આવે છે, તેથી બહાર ગામથી આવતી જુદી જુદા ડોક્ટરો કોઈ જવાબદારી પૂરેપૂરી આપી શકતા નથી અને દહેગામ તાલુકાના દર્દીઓની હંગામી ધોરણે આવતા આવા ડોક્ટરો સંતોષકારક જવાબ પણ આપતા નથી અને કેટલાક દર્દીઓને અહીંયા સારવાર આપવાથી દર્દીઓને આરામ પડતો હોય છે, પરંતુ તેમને ગાંધીનગર ધકેલી દેવામાં આવે છે. હાલમાં આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 2 મેડિકલ ઓફિસર છેલ્લા ઘણા સમયથી ફરજ પર હાજર થતા નથી તો તેમની સામે કેમ જરૂરી કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું તાલુકાની જનતામાં ચર્ચાઈ રહ્યું છે. અને અમુક સમયે ઓચિંતી મેડિકલ ઓફિસરની જરૂર પડે ત્યારે ઉચ્ચ અધિકારીને ફોન કરતા અમારી પાસે ડોક્ટર નથી તેવું કહીને હાથ ઊંચા કરી દેવામાં આવે છે. તો પછી સન્નુ ગામ સાથે સંકળાયેલા દહેગામ તાલુકામાં આવી વિકટ સમસ્યા માટે સરકાર સામેની તરફથી કેમ તકેદારીના પગલાં ભરવામાં આવતા નથી તેવા કેટલાક જાગૃત નાગરિકોની રજૂઆત થવા પામી છે. અને આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફક્ત એક જ મેડિકલ ઓફિસર 48-48 કલાકની ફરજ નિભાવી પડે છે તો પાડાના વાંકે પખાલીની ડામ જેવી સ્થિતિ આ ફરજ પરના એક મેડિકલ ઓફિસરની થવા પામી છે. તો સરકાર આવા 2 મેડિકલ ઓફિસરો છેલ્લા ઘણા સમયથી ફરજ પર હાજર રહેતા નથી તેમની સામે કાર્યવાહી કરી અને તેમની બદલી કરી તાત્કાલિક નવા 2 મેડિકલ ઓફિસર મૂકવા માટે દહેગામ તાલુકાની જનતાની ઉગ્ર માગ થવા પામી છે. અને આ 2 મેડિકલ ઓફિસરોની જગ્યા પર બીજા 2 નવા મેડિકલ ઓફિસર મૂકવામાં આવે તો દહેગામ તાલુકાના દર્દીઓની સમસ્યાનું સમાધાન થાય. તો આ બાબતે સ્થાનિક ધારાસભ્ય પ્રજાકીય પ્રશ્નોને વાચા આપીને તાત્કાલિક તકેદારીના પગલાં ભરાવે તેવી માંગ થવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.